નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. કેમ કે જો તમે તમારું કાર્ડ કઢાવેલું હોય પણ કોઈ કારણોસર ક્યાંય મુકાઈ ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય, તો તમારા મોબાઈલ ઉપર ઓનલાઈન જ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. કેમ કે જો તમે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવવા માંગતા હોય તો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે. તો મોબાઈલથી તમારી જાતે જ આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તેના વિશેની વિગતવાર માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમારું આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો તમારા સગા સંબંધી કે કોઈ પણનું આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું હોય તો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશેની વિગતવાર માહિતી મળી જાય. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બે લાઇક પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર આવી જ અવનવી યોજનાકીય તથા ખેડૂતલક્ષી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, તેના માટે તમારે સૌપ્રથમ બ્રાઉઝર ખોલી લેવાનું છે અને બ્રાઉઝરમાં અહીંયા ગૂગલ સર્ચમાં આપણે BIS લોગિન લખી લઈશું અને સર્ચ કરી લઈશું. સર્ચ કરતાની સાથે જ તમારી સામે અહીંયા પહેલી લિંક જોવા મળી જશે, bis.pmj.gov.in. આ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને તમારી સામે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે. તો ત્યાં આપણને અલગ અલગ મેનુઓ જોવા મળે છે, જેમાં પહેલો જ મેનુ છે ડાઉનલોડ આયુષ્માન કાર્ડ. તો આ મેનુ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે અને ત્યાં સિલેક્ટ ઓપ્શનમાં આપણને આધારનો ઓપ્શન જોવા મળી જાય છે. તો તેમાં આપણે ચેકમાર્ક કરી લઈશું. જેવા આપણે ચેકમાર્ક કરશું એટલે આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, જેમાં અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે PMJ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી સિલેક્ટ સ્ટેટનો ઓપ્શન છે, તો અહીંયાથી આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ આ બોક્સમાં આપણે આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો રહેશે. એટલે કે જે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય તેઓનો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. તો ચાલો હું અહીંયા આધાર નંબર દાખલ કરી દઉં અને આધાર નંબર દાખલ કરી દીધા પછી અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું છે. ત્યાર પછી જનરેટ OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એવા આપણે જનરેટ OTP બટન ઉપર ક્લિક કરશું એટલે આપણો જે આધાર સાથેનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક OTP મોકલવામાં આવશે અને તે OTP આવી ગયા પછી આ બોક્સમાં આપણે દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો, મને OTP મળી ગયો છે, હવે હું તે દાખલ કરી લઉં છું. તો મિત્રો, OTP દાખલ કરી દીધો છે, હવે હું અહીંયા વેરીફાઈ બટન ઉપર ક્લિક કરું છું. વેરીફાઈ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને અહીંયા જે આધારની વિગતો છે તે આપણને જોવા મળી જશે. જે લાભાર્થી હોય તેઓનું નામ જોવા મળશે. મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત આ PMJ કાર્ડ છે. તો તેની સામે આપણને અહીંયા ગ્રીન કલરનો ડાઉનલોડ કાર્ડનો ઓપ્શન જોવા મળી જાય છે. તો આ ડાઉનલોડ કાર્ડ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે આપણું જે આયુષ્માન કાર્ડ છે તે ડાઉનલોડ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે મારું જે આયુષ્માન કાર્ડ છે તે ડાઉનલોડ થઈ ગયું છે. હાલમાં આ આયુષ્માન કાર્ડમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનું લખાયેલું આવે છે, પણ ગુજરાત સરકાર દ્વારા જ તેવી જાહેરાત કરવામાં આવેલી છે કે હવેથી આ કાર્ડ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. તો મિત્રો, તમે પણ જો તમારું કાર્ડ ખોવાઈ ગયું હોય તો આ રીતે એકદમ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું કે આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશેની વિગતવાર માહિતી આપને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.